પલસાણા તાલુકાના એના ગામ ખાતે સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક દ્વારા ડિરેક્ટર કેતન પટેલના અધ્યક્ષસ્થાને ગ્રાહક સંમેલન યોજવામાં આવ્યું હતું। પલસાણા તાલુકાના એના ગામના સાંસ્કૃતિક ભવન હોલ ખાતે યોજાયેલ સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ગ્રાહક સંમેલનમાં ડિરેક્ટર કેતન પટેલે જણાવ્યું હતું કે એના ગામની શાખામાં ગામના લોકોનું ધિરાણ માત્ર રૂપિયા 6.5 કરોડ છે, જેની સામે ગ્રામજનોએ રૂપિયા 94 કરોડની ડિપોઝિટ મૂકી છે। આ ધિરાણ અને ડિપોઝિટનો તફાવત બતાવે છે કે એના ગામ કેટલું સમૃદ્ધ છે। આ ગ્રાહક સંમેલનમાં સુરત ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓને યોજનાઓની જાણકારી સભાસદ ગ્રાહકોને આપવામાં આવી હતી। આ સંમેલનમાં ઇફકો તોક્યો યુનાઇટેડ ઇન્સ્યોરન્સ એગ્રોના અધિકારીઓએ ઉપસ્થિત રહી ખેડૂતો ગ્રાહકોને પોલિસી વિશે માહિતી આપી હતી। અને બીજું કે આ અહેવાલ આજે અમને આયોજનમાં આપવામાં આવ્યો ટેબલ સર્વે ગામ પરિવાર તથા સદસ્યોનો હું આભાર માનું છું। અને બીજું એક વસ્તુ કે આપણે અનોખો વહીવટ ચાલે છે, એટલે દરેક તાલુકામાં એક એક તાલુકામાં એક એક ડાયરેક્ટરની સીટો અને પલસાણા તાલુકામાંથી હું ચૂંટાઈને જાઉં, એટલે આપણા પૈકી મને કોઈ એક વ્યક્તિ વૈભવ સદાચાર જેવો વર્ષ થયા છે, એમાં મેનેજરથી લઈને સબ સ્ટાફની વાત કરું તો સૌથી વધારે 4 વર્ષ મેં ફરજ બજાવી છે આ ગામમાં। જ્યારે 5/6/2018ના દિવસે હું અહીંયા આવ્યો તો આપમાંથી કોઈ પણ વ્યક્તિ મને નહીં ઓળખતા હતા અને હું આપમાંથી કોઈને પણ નહીં ઓળખતો, પરંતુ આજે મારી પાછળ જે આયોજન કરેલ છે એના નામે અને એના શાખાએ એમાં ઉપસ્થિત આપ સર્વોને ફરી ઓમ નમઃ શિવાય કહી અને